સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં 10 દિવસથી જોરદાર રીતે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોર એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મુકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી છે, જેને લઈ મેઘરાજનગરના તમામ સમર્થકોએ ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં ના બેનરો સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. સમર્થકોએ ભીખાજી ઠાકોરને ફરી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા માંગ કરી છે. અરવલ્લી ભાજપના આંતરિક વિખવાદની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે પણ ભીખાજીના સમર્થનમાં એકાએક રાજીનામું ધરી દીધું છે અને ભાજપના તમામ હોદ્દા પરથી પણ રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આ અંગેની વિગત મુજબ, કોંગ્રેસે પહેલા ભાજપે ગુજરાતની લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી હતી, ત્યારે 5 સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી દુદાજી ઠાકોરના નામની જાહેરાત થઈ હતી. ત્યારબાદ જ્ઞાતિને લઈને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન શનિવારે જ અચાનક સોશિયલ મીડિયામાં ભીખાજી ઠાકોરે ફેસબુક એકાઉન્ટ પર હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું તેવી પોસ્ટ મૂકી હતી. હવે આ તાજેતરમાં લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે. 5 સાબરકાંઠા લોકસભાની ટિકિટ ભાજપના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને જાહેર થઈ. કાલે એકાએક એમને પ્રેશર કરવામાં આવ્યું કે તમે આ ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવું છું, એવું ખોટું એમની પાસે પ્રેશર કરી અને 2 લીટીમાં લખાઈને સહી કરાવી લીધી છે. અમારો જે ઠાકોર સમાજ એમના સમર્થકો આ બાબતમાં જાણતા નથી અને તેમ છતાંય જો દમણમાં આવી અને ભીખાજી પાસે ખરેખર જો એમને લખાણ લઈ લીધું હોય તો અમારા માટે દુઃખની વાત છે. બીજી એક વાત કહું તમને કે આ ઠાકોર સમાજ આ જે ચૂંટણીની આચારસંહિતા છે, આદર્શ આચારસંહિતા છે અને આદર્શ આચારસંહિતાની અંદર જાતિ ઉપર કે કોઈક ધર્મના નામ ઉપર કહી શકાય નહીં એવું ચૂંટણી પંચનો આદેશ છે સાહેબ. બીજા નંબરની અંદર આપ મીડિયાવાળા સાહેબો પણ તમારા ઉપર પણ અંકુશ રાખ્યો કે એવી કોઈ ફેંકુ સમાચાર છાપવા નહીં, એવો આદર્શ આચારસંહિતાનો મુદ્દો છે અને આદર્શસંહિતાનો ભંગ થાય તો શો અને શો નંબર આલેલા છે અને એના ઉપર આપણે ફરિયાદ કરી શકીએ. એટલે અમારી એક વાત એ છે કે જે આ જાતિ અંગે અમે ઠાકોર છીએ, 1952 જ્યારે આ દેશની અંદર જાતિઓનું જે સમીકરણ નિમાયો એમાં ઢેબરભાઈના અધ્યક્ષપણા નીચે કમિશન નિમિત્ત હતું. એ કમિશન અમારા મેઘરજ તાલુકામાં 1952માં આવ્યું હતું અને એ રામજી મંદિરની અંદર એનો ઉતારો થયો હતો. અમારા પ્રજાના 1952ના જે વખતના વકડેદારો હતા, પોલીસ પટેલો હતા, એમની પાસે બધા નિવેદન લીધા અને મેઘરજ તાલુકાની અંદર અમારો ડામોડામરિયા જે સમાજ જે છે એ તમામ સમાજ અમે ઠાકોર સમાજમાં જ આવીએ છીએ, અમે ક્ષત્રિય છીએ અને એ વખતના ગેજેટમાં ભારતના બંધારણમાં ઘોષિત કરેલા છે. એટલે મારું આજની તારીખમાં એ કહેવું છે કે સાબરકાંઠાના વિઘ્ન સંતોષીઓએ એમના કાવા દાવા કરી અને આ સમાજનું અપમાન કર્યું છે. અમે ઠાકોર સમાજમાં આવવા હોવા છતાં એમને એમ કહ્યું કે આ જે ડામોર સમાજ તો એ તો આવતો નથી, ઓબીસી સમાજમાં નથી, હડહડતો અપમાન થયું. પહેલું અપમાન અમારું આ લોકોએ કર્યું. બીજું અપમાન, ગઈકાલે અમને ટિકિટ જાહેર કરેલી ભીખાજી ઠાકોરની જાહેર કરેલી ટિકિટ પાછી અમને ખેંચી લીધી અને ભીખાજી પાસે પ્રેશર કરીને જે દબાણ કર્યું એ પણ સાહેબ આચાર આદર્શ આચારસંહિતાનો ભંગ છે. એટલે જેથી કરીને સાબરકાંઠાના જે કંઈ આગેવાનો હોય સાહેબ એ આ જાતિ અંગે ટિપ્પણી કરી છે એટલે એમનો ખરેખર આચારસંહિતા એમના ઉપર લાગવી જોઈએ. કાંઈ કાંઈ અમે ઠાકોરો હોવા છતાં અમારું અપમાન કર્યું, જેમ મહાભારતની અંદર દ્રૌપદીનો ચીર હણ્યો એમ અમારા સમાજનું આ લોકોએ હનન કર્યું છે સાહેબ. અમે સોખી લેવાના નથી. ભીખાજીને ઠાકોર છે ને એમને ટિકિટ ખેંચી લીધેલી ટિકિટ પાછી આપવી જોઈએ પડશે. હવે આગળનો કાર્યક્રમ અમારો એવો છે સાહેબ કે હવે આજે અમારે હોળી છે, કાલે ધૂળેટી કોઠીવાડાની હોળી છે. હોળી ટુનું સમાપન કર્યા પછી કમલમ અને કલેક્ટર સાહેબના અમે આવેદનપત્ર આપવાના છીએ આ બાબતનું અને અમારા હક અને અધિકાર માટે નાગરિક તરીકેના જે લોકશાહી ડબે જે અધિકાર મળ્યા છે, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, એ બેજ ઉપર ઓપન બેઠક હોય એમાં આ બધું કર્યું છે સાહેબ. એમને આચારસંહિતા લાગવી જોઈએ, આટલો અમારો કાર્યક્રમ છે. ગઈકાલે અમારા મેઘરજ તાલુકાના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટી ઊભી કરનાર ભીખાજી ઠાકોરની જો ભારતીય જનતા પાર્ટીએ જો ટિકિટ કાપી હોય તો અમારો ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ એનો તંદન વખોડી કાઢે છે.
અને અમારી સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં અને મેઘરજ તાલુકામાં એક જ માંગ છે, ભીખાજી ઠાકોરની નહીં ટિકિટ આપો, નહીં તો ભાજપને વોટ નહીં. અમારી એક જ માગણી છે, જો તમે ટિકિટ આપી હોય અને જો સાબરકાંઠાના નેતાઓ જો કાદવ ઉછાળીને અમારા ભીખાજી ઠાકોરની જો ટિકિટ કાપતા હોય તો અમે અરવલ્લી જિલ્લા અને મેઘરજ તાલુકા અને ક્ષત્રિય સમાજવાળા ક્યારેય અમે ભાજપને વોટ નહીં આપીશું. એમ અમારે તો સાબરકાંઠામાં એક જ ચાલે, ભીખાજી ઠાકોર ચાલે. અમારી તો એક જ માગ, ભીખાજી ઠાકોર. ભીખાજી ઠાકોર તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ભીખાજી ઠાકોર તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આજે મેઘરજ તાલુકાના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારા 5 સાબરકાંઠા લોકસભાના સાંસદના ઇલેક્શનમાં માન્ય શ્રી ભીખાજી ઠાકોર સાહેબને એમના ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આ જાહેર કર્યા બાદ 10 દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા. તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું. અમે આ ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે પણ આજે અમારા મેઘરજ તાલુકાના ઠાકોર સમાજ એમને આજે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાં જો જ્યારે તાલુકા પંચાયત કોઈ પણ નથી બની ત્યારે મેઘરજ તાલુકા પંચાયત બનાવવામાં આ ઠાકોર સમાજે સિંહ ફાળો આપ્યો હતો. અત્યારે અરવલ્લીમાં કહીએ તો અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત બનાવવામાં આ ભારતીય જનતા પાર્ટીમાં એ ઠાકોર સમાજ ના હોય તો એ જિલ્લા પંચાયત બનાવવી પણ મુશ્કેલી છે. આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવી હશે. જો આ ભારતીય જનતા પાર્ટી જોડે જો ઠાકોર સમાજ ના હોય તો આ બંને પણ એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ના બને એની હું ગેરંટી આપું છું. અમારા ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી છે ભારતીય જનતા પાર્ટીએ, જે તદ્દન ખોટું કર્યું છે, જે અમે મેઘરજ તાલુકો અને અરવલ્લી જિલ્લો એને વખોડી કાઢીએ છીએ. આવનારા સમયમાં ભીખાજીને ફરી રિપીટ કરવામાં નહીં આવે, ફરી ટિકિટ પર ફેરવિચારણા કરવામાં નહીં આવે તો અમારો તાલુકો અને જિલ્લો એનો ઉગ્ર વિરોધ કરશે, ઉગ્ર પ્રદર્શન કરશે. આવનારા સમયમાં ભાજપના એક પણ મત નહીં મળે અને અત્યાર સુધી ભાજપે મેઘરજ તાલુકા જોડે મત જ લીધા છે તો શું અમારા જોડે કાયમી મત જ લેવાના છે? અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવાની, અમારે જોડે ટિકિટ નહીં આપવાની. સખત વિરોધ કરીશું, ભૂખ ગાંધીવાદી વિચારધારા પર ચાલશું, ભૂખ હડતાલ કરશું, બજારો બંધ રાખીશું અને કડક લઈને રહેશું. ને ભીખાજી નહીં તો કોઈ નહીં, કોઈ નહીં. અમારા જિલ્લામાં ભીખાજી ઠાકોર ચાલે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.